નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર બેતાલીસ વડવા વિજય ટોકી પાસે ભાવનગર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક તથા દશાંશ સંખ્યાઓ આજે આપણે છઠ્ઠો ભાગ જોઈશું ભાગ છ માં આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચની ચર્ચા કરીશું આ સ્વાધ્યાયમાં આપણે દશાંશ વિશે ભણવાનું છે સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જાણીએ છીએ કે દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા જે અહીં તમને દર્શાવી છે તો તેની સમજ મેળવીએ અહીં એક સંખ્યા આપેલી છે તેને આપણે બે પોઈન્ટ પાંચ કહીએ છીએ વચ્ચે તમને ખબર છે ટપુ છે એને આપણે પોઈન્ટ કહીએ છીએ બે પોઈન્ટ પાંચ આ દશાંશને આપણે પૂર્ણાંકમાં ફેરવવું હોય તો પોઈન્ટ કાઢી નાખીએ તો પચીસ થશે તો નીચે અંશ છેદમાં શું લખવું તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો પોઈન્ટ પછી તમે જો પાંચ એક જ છે તો એક હોય તો એક શૂન્ય મૂકવાનું તેવી જ રીતે બીજી સંખ્યા છે હવે પોઈન્ટ કાઢી નાખો તો પચીસ વધશે અને પોઈન્ટ પછીના આંકડા કેટલા છે તો બે આંકડા તો બે શૂન્ય મૂકવાના એટલે કે સો પચીસ ના છેદમાં સો જે તેનું અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય તેવી જ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ તો પોઈન્ટ પછી ત્રણ આંકડા છે તો ત્રણ શૂન્ય અને ઉપર પચીસ લખેલા છે નીચે ચોથી પોઈન્ટ ઝીરો એક તો ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે તમને ખ્યાલ છે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે સો આવશે અને ઉપર એક તેવી રીતે છેલ્લી સંખ્યા ઝીરો 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 એક એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડા હોવાથી ત્રણ શૂન્ય મૂકવાના છે એકના છેદમાં હજાર તો આ થઈ દશાંશ સંખ્યાની સમજ હવે તમે જાણો છો આપણે જે બધી સંખ્યાઓ ભણી ગયા છીએ પૂર્ણાંક છે અપૂર્ણાંક સંખ્યા છે અને દશાંશ તો તેનું વર્ગીકરણ કઈ રીતે કરવું તો સૌથી પહેલા તો આપણે લઈ લઈએ પૂર્ણાંક તો અહીં ઘણી બધી પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે તો તેની ઓળખ મેળવવી હોય તો પૂર્ણાંક સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરીએ તો પહેલાં તો બે છે માઇનસ આઠ છે ઝીરો છે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે માઇનસ નવ છે આ બધી પૂર્ણાંક સંખ્યા પાંચ એક માઇનસ એક આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે ત્યારબાદ લઈ લઈએ આપણે અપૂર્ણાંક તો અપૂર્ણાંક સંખ્યાઓને આપણે કઈ રીતે દર્શાવશું તો અપૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર અંશ અને છેદ વાળી તો તે આ છે બે તૃત્યાંશ પાંચ દ્વત્યાંશ અને એક દ્વિતિયાંશ આ ત્રણેય અપૂર્ણાંક સંખ્યાઓ છે ને હાલ આપણે હમણાં જ શીખ્યા દશાંશ એટલે કે પોઈન્ટ વાળી તો પોઈન્ટ વાળી છે તો તમે સંખ્યાને ઓળખ પણ કરી શકો અને વર્ગીકરણ પણ કરી શકો છો હવે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તમને સૂચના એવી આપી છે કઈ સંખ્યા મોટી છે તે જણાવો તમારે સંખ્યા મોટી કઈ છે તે સમજાવવાનું છે એમાં પ્રથમ દાખલો ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ પાંચને આપણે ઝીરો પોઈન્ટ પચાસ પણ લખી શકીએ એટલે પાંચ પછી શૂન્ય લખો તો કોઈ વાંધો આવતો નથી અને આ તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે જ બીજી સંખ્યા હવે બંનેના દશાંશ પછીની સંખ્યા સરખાવો એટલે પોઈન્ટ પછીની સંખ્યા દશાંશવાળી તો અહીંયા પાંચ છે અહીંયા ઝીરો છે બંનેમાં મોટું કોણ છે તો તમને ખબર છે પાંચ મોટા છે અને ઝીરો નાના છે તો તેથી મોટી સંખ્યા કઈ કહેવાય ઝીરો પોઈન્ટ પચાસ અહીંયા પાંચ મોટા છે ઝીરો કરતા સંખ્યા લઈ લઈએ ઝીરો પોઈન્ટ સાત અને ઝીરો પોઈન્ટ પાંચ તો દશાંશની સંખ્યા તમે જુઓ સાત અને પાંચ મોટું કોણ છે સાત તો મોટી સંખ્યા કઈ આવશે ઝીરો પોઈન્ટ સાત હવે પછીની સંખ્યા છે સાત અને ઝીરો પોઈન્ટ સાત

પછી છે બે પોઈન્ટ ઝીરો ત્રણ અને બે પોઈન્ટ ત્રીસ એકમનું સ્થાન સરખું છે દશાંશમાં અહીં ઝીરો છે અને અહીંયા ત્રણ છે તો તમને ખબર 0 ને ત્રણમાં મોટો કોણ થશે ત્રણ તો મોટી સંખ્યા કઈ થશે બે પોઈન્ટ ત્રીસ પછીની સંખ્યા છે ઝીરો પોઈન્ટ આઠ અને ઝીરો પોઈન્ટ અઠ્યાસી એકમનું સ્થાન તો ઝીરો છે જ એટલે સમાન છે અહીં તમને ખબર છે એસી પણ લખી શકું કારણ કે આઠ પછી શૂન્ય લખી શકાય કાંઈ વાંધો આવતો નથી તો પોઈન્ટ પછી જુઓ તો એક આઠ છે ને એક આઠ છે પણ અહીંયા શૂન્ય છે ને અહીંયા આઠ છે તો શૂન્યને આઠમાં મોટો કોણ તો કે આઠ તો તેથી ઝીરો પોઈન્ટ અઠ્યાસી છે ઝીરો પોઈન્ટ એસી કરતાં મોટી કહેવાય હવે તેની ગણતરી અહીં દર્શાવેલી છે જવાબો સાથે છે છના જવાબો લખેલા છે હવે દાખલા નંબર બે જોઈ લઈએ દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો એટલે કે તમારે પૈસા આપેલા છે તેને રૂપિયામાં ફેરવવાના છે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો સો પૈસા બરાબર એક રૂપિયો થશે સો પૈસા બરાબર એક રૂપિયો તો પૈસાને રૂપાંતર રૂપિયામાં રૂપાંતર કરવા માટે સો વડે ભાગવા પડે એટલે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો સો વડે ભાગવાના અહીં સાત પૈસા આપ્યા છે તો સો વડે ભાગીએ તો સાત ભાગ્યા સો ગમે તે સંખ્યા આપેલી હોય પૈસામાં તેને સોડે ભાગો તો એ રૂપિયામાં ફેરવાઈ જાય સાત ભાગ્યા સો હવે પોઈન્ટમાં કાઢતા તમને આવડવું જોઈએ અહીંયા બે શૂન્ય છે તો સાત પછી બે પોઈન્ટ આપણે આગળ લેવાનું રહેશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સાત માની લો કે અહીંયા પાંચના છેદમાં સો હોત તો જવાબ શું આવત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હવે ખ્યાલ આવી ગયો છે આપણને પછીની રકમ છે સાત રૂપિયા સાત પૈસા સાત રૂપિયા અને સાત પૈસા આપેલા છે તો સાત રૂપિયા તો છે જ સાત પૈસા છે એ તમને ખબર છે ઝીરો સાત લખાય છે કારણ શું તો તમને ખબર છે જો નવ્વાણું પૈસા હોત તો સાત રૂપિયાને નવ્વાણું પૈસા અને સો પૈસા થઈ જાય તો આઠ આઠ રૂપિયા થઈ જ એટલે કે આપણે સાત રૂપિયાને સાત પૈસાને સાત પોઈન્ટ ઝીરો સાત લખશું માની લો કે અહીંયા સાત રૂપિયાને નવ પૈસા હોત તો સાત પોઈન્ટ ઝીરો નવ લખી શકાય એટલે કે એક આંકડો હોય પૈસામાં ત્યારે આગળ ઝીરો મૂકો અને પછી આંકડો મૂકવો પછી ત્રીજો દાખલો જોઈએ સત્યોતેર રૂપિયા સત્યોતેર પૈસા આ તો બહુ સરળ છે સત્યોતેર રૂપિયા અને સત્યોતેર પૈસા એટલે સત્યોતેર પોઈન્ટ સત્યોતેર પચાસ પૈસા તો પચાસ પૈસા એટલે પચાસને સો વડે ભાગી નાખીએ ઝીરો ઝીરો ઉડી જશે પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ એટલે તમને ખબર એક શૂન્ય છે એટલે પોઈન્ટ અહીંયા આવશે એટલે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ અથવા અહીંયા આવશે બીજો પોઈન્ટ લ્યો એટલે અહીંયા આવશે એટલે કે બે પોઈન્ટ પાંત્રીસ રૂપિયા થઈ જશે તો હવેથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પૈસાને રૂપિયામાં ફેરવવા માટે સો વડે ભાગવામાં આવે છે ત્રીજો દાખલો એમાં સૂચના આવી છે પાંચ સેમીને મીટર ને કિલોમીટરમાં ફેરવો તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો સો સેમી બરાબર એક મીટર અને હજાર મીટર બરાબર એક કિલોમીટર હવે સેમીને આપણે મીટરમાં ફેરવું છે તો અહીં ત્રિરાશિ મૂકીએ સો સેમી બરાબર એક મીટર તો પાંચ સેમી બરાબર કેટલા તો તમને ખબર ત્રિરાશિમાં બંનેનો ગુણાકાર થશે પાંચ ગુણ્યા એક અને સો ક્યાં થશે છેદમાં પાંચ એકા પાંચ અને છેદમાં સો પાંચના છેદમાં સો બે પોઈન્ટ છે તો બે પોઈન્ટ એટલે એક પોઈન્ટ અહીંયા આવશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર હવે મીટરને કિલોમીટરમાં ફેરવવો હોય તો તમે જાણો છો હજાર મીટર બરાબર એક કિલોમીટર તો ઝીરો પોઈન્ટ પાંચ મીટર બરાબર કેટલા કારણ કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર આપણે શોધી નાખ્યું છે તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા એક છેદમાં હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ

એમાં મિલીમીટરને સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં ફેરવાનું એટલે કે ત્રણ વસ્તુ કરવાની છે ને સેન્ટીમીટર આપણે જાણીએ છીએ દસ મિલીમીટર બરાબર એક સેમી તો પાંત્રીસ મિલીમીટર બરાબર કેટલા તો પાંત્રીસ ગુણ્યા એક છેદમાં દસ તો પાંત્રીના છેદમાં દસ હોય તો તમને ખબર છે એક પોઈન્ટ આગળ આવી જશે એટલે ત્રણ પોઈન્ટ પાંચ થશે એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેમી આવી ગયું છે હવે ત્રણ પોઈન્ટ પાંચ સેમીને મીટરમાં ફેરવવું હોય તો તમને ખબર છે સો વડે ભાગી નાખીએ તો ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા સો અહીં લખેલા જ છે હવે તમને ખબર છે પોઈન્ટ એક અહીંયા આવશે અને હજી એક આગળ આવે એટલે ઝીરો થઈ જશે એટલે ઝીરો ઝીરો પાંત્રીસ મીટર હવે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ મીટરને કિલોમીટરમાં હોય તો હજાર વડે પાછા ભાગવા પડશે તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ ભાગ્યા હજાર કરશું ત્રણ પોઈન્ટ આગળ ખસેડવાનો એક અહીંયા તો છે જ તે બરાબર એક બે ત્રણ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પછી તમે જે રકમ છે ચોથો દાખલો કિલોગ્રામમાં દર્શાવો અહીં આપણને ગ્રામમાં આપેલું છે અને આપણે તેને કિલોગ્રામમાં ફેરવવાનું છે તો આપણે જાણીએ છીએ હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ અથવા કિગ્રા કહી શકીએ તો આ તો ત્રિરાશી જ છે હજાર બરાબર હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો બસો ગ્રામ બરાબર કેટલા તો એ તમને ખબર છે આપણે કઈ રીતે મૂકીએ છીએ હજારે તો બસો એ કેટલા તો આ બે બસો ને એકનો ગુણાકાર થશે અને છેદમાં હજાર બસોના છેદમાં હજાર જે અહીં લખેલા છે હવે બસોના છેદમાં હજાર છે એની ગણતરી કરીએ તો બે મીંડા તો ઉડી ગયા અને બે ના છેદમાં દસ તો એક પોઈન્ટ આગળ જશે એટલે ઝીરો પોઈન્ટ બે કિગ્રા થશે 3470 ગ્રામ તો એને આપણે 1000 વડે ભાગીએ તો એ તો સીધું સરળ છે એક એક મીંડું ઉડી જશે બે પોઈન્ટ ખસેડો એટલે પોઈન્ટ આવી જશે એટલે ત્રણ પોઈન્ટ ચારસો સિત્તેર કિલોગ્રામ થઈ જશે અથવા ત્રણ પોઈન્ટ સુડતાલીસ કિલો કિલોગ્રામ પણ કહી શકો અને ત્રીજું છે ચાર કિલોગ્રામ આઠ ગ્રામ આઠ ગ્રામ એટલે ચાર કિલોગ્રામ બરાબર ચાર હજાર અને આઠ ગ્રામ તો છે એટલે ચાર ગ્રામ થઈ ગયું તો ચાર હજાર તો ત્રણ મીંડા છે એટલે ત્રણ પોઈન્ટ કાપવા પડશે એક બે ને ત્રણ એટલે કે ચાર પોઈન્ટ ઝીરો ઝીરો આઠ કિલોગ્રામ અહીં તમે બીજો દાખલો ગણવો હોય તો માની લો કે પાંચ હોય તો પાંચ પોઈન્ટ શું થશે કે ઝીરો ઝીરો નવ થઈ જશે આવા તમે કોઈ પણ દાખલો ગણી શકો ટૂંકમાં ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે હજાર વડે ભાગવું પડે નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવું આ તો આપણે અગાઉ શીખી ગયા છીએ વીસ પોઈન્ટ ઝીરો ત્રણ તો તમને ખબર છે કે આ પહેલું સ્થાન છે પોઈન્ટ પછી ડાબી બાજુ એ એકમ છે આ દશક છે દશક છે એટલે દસ વડે ગુણવાના એકમ છે એટલે એક વડે પછી દશાંશ છે એટલે એકના છેદમાં દસ દશાંશ એટલે એકના છેદમાં દસ જે આપ જાણો છો પછી ત્રણ છે એ સત્તાંશ છે એટલે એકના છેદમાં સો છે તો બધાને જે જેની સ્થાન કિંમત છે તે પ્રમાણે ગુણવામાં આવે છે બે ગુણ્યા દસ વધતા ઝીરો ગુણ્યા એકના છે તમને ખબર છે ઝીરો છે તો ઝીરો ગુણ્યા એકના છેદમાં દસ અને સત્તાંશમાં ત્રણ છે તો ત્રણ ગુણ્યા એકના છેદમાં સો પોઈન્ટ પછી જે આંકડો આવે દશાંશ એમાં એકના છેદમાં દસ વડે ગુણવાનું પછી સત્તાંશ આવે તો એકના છેદમાં સો વડે ગુણવાનું પછી બસો પોઈન્ટ ઝીરો ત્રણ બસો માં તમને ખબર બે છે સોના સ્થાન ઉપર છે બે ગુણ્યા સો ઝીરો છે દસ ના સ્થાન ઉપર પાછો ઝીરો એક ના પછીનો ઝીરો દસાંશ ના સ્થાન છે પોઈન્ટ પછી ઝીરો પછી ત્રણ આવે છે તે સોના સ્થાન ઉપર એટલે ત્રણ ગુણ્યા એકના છેદમાં સો ટૂંકમાં તેનું વિસ્તૃત એટલે લાંબુ સ્વરૂપ લખેલું છે અહીં બે છે ના સ્થાન ઉપર એટલે બે એકા બે થશે ઝીરો છે દશાંશ પછી ત્રણ છે એ સત્તા એટલે કે તમને ખબર છે કે સ્થાન ઉપર આવી જશે અને છે એ એટલે સો ના સ્થાન ઉપર આવી જશે છઠ્ઠો દાખલો નીચે આપેલ દશાં સંખ્યામાં બે ની સ્થાન કિંમત લખો પહેલો દાખલો બે છપ્પન હવે બે છે એ એકમ ના સ્થાન ઉપર છે તો બે ની સ્થાન કિંમત કેટલી થશે એકમ એટલે એક વડે ગુણો એટલે બે એકા બે થશે બીજો દાખલો એકવીસ પોઈન્ટ સાડત્રીસ હવે એકવીસ પોઈન્ટ બે જુઓ તો એકમ પછી દશક ઉપર છે તો દશકના સ્થાન પછીનું સ્થાન દશાંશ કહેવાય છે તો બે ગુણ્યા એકના છેદમાં દસ થશે બે ગુણ્યા એકના છેદમાં દસ થશે એટલે તમને ખબર બે છેદમાં દસ એટલે પોઈન્ટ કાઢો એટલે કઈ પોઈન્ટ આવી જશે એટલે ઝીરો પોઈન્ટ બે પછી નવ પોઈન્ટ બેતાલીસમાં બે છે એ સત્તાઉ સ્થાને છે દશાંશ પછી સત્તા તો સત્તાઉશના સ્થાને હોય તો સો વડે ભાગવું પડશે બે ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને છેલ્લું એમાં બે છે એ તમને ખબર છે સહસ્ત્રાંશ સ્વરૂપ છે એટલે કે એકના છેદમાં હજાર તો બે ભાગ્યા હજાર કરીએ તો ત્રણ પોઈન્ટ ખસેડો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે આવશે બે ના છેદમાં હજાર થઈ જશે તરફ જાય છે બી થી સી નું અંતર બાર પોઈન્ટ સાત કિલોમીટર છે અયુબ એ થી એ પરથી સ્થળ ડી તરફ જાય છે અને ત્યાંથી તે સી તરફ જાય છે તો સૌથી પહેલા આપણે દિનેશ નું લઈ લઈએ તો દિનેશ એથી બી તરફ અને બીથી સી તરફ તો એથી બી તરફનું અંતર તમને ખબર છે સાત પોઈન્ટ પાંચ આપેલું છે અને બીથી સીનું અંતર બાર પોઈન્ટ સાત તો બંનેનો સરવાળો સાત પોઈન્ટ પાંચ અને પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ બાર પોઈન્ટ સાત સરવાળો કરીએ સાતને પાંચ બારીયો બગડો વધી પડી એક સાતને પાંચ નવને એક દસની જૂન વધી પડી એક એટલે દસ પોઈન્ટ એટલે કે વીસ થશે તેવી જ રીતે અયુબનું લઈ લઈએ તો અયુબ છે એ તમને ખબર છે એથી ડી અને ત્યાંથી સી તરફ જાય છે એટલે કે એથી ડીને ડીથી સી તો નવ પોઈન્ટ ત્રણ વધતા અગિયાર પોઈન્ટ આઠ તો સરવાળો કરીએ આઠ ને ત્રણ અગિયાર પછી પોઈન્ટ આવશે વધી પડી એક નવને દસ ને એક અગિયાર અગિયાર એકડો વધી પડી એક એટલે એકવીસ પોઈન્ટ એક આવશે તો દિનેશ છે વીસ પોઈન્ટ બે કિલોમીટર ચાલે છે અને આયુબ છે એ એકવીસ પોઈન્ટ એક કિલોમીટર ચાલે છે તો તમને ખબર છે એકવીસ મોટા છે એટલે અયુબે વધુ મુસાફરી કરીએ છીએ કેટલી તો કે 21.1 20.2 બાદ બાકી કરી એક માંથી બે નો જાય 10 કો લીધો 11 માંથી બે જાય તો 9 અહીંયા તમને ખબર છે ઝીરો થઈ ગયું છે એટલે કે 0.9 કિલોમીટર શામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે અને સરલા છે ચાર કિલોગ્રામ આઠસો ગ્રામ સંતરા અને ચાર કિલોગ્રામ એકસો પચાસ ગ્રામ કેળા ખરીદે છે તો કોણે વધુ ફળ ખરીદ્યા તો શ્યામની ખરીદી કેટલી છે તો સફરજનને કેરી પાંચ કિલોગ્રામને ત્રણસો ગ્રામ એટલે પાંચ પોઈન્ટ ત્રણસો ત્રણ કિલોગ્રામને બસો પચાસ એટલે ત્રણ પોઈન્ટ બસો પચાસ સરવાળો કરીએ તો તમે જાણો છો આઠ પોઈન્ટ પાંચસો પચાસ આવશે તો આ ખરીદી શ્યામની હતી આઠ પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામ એટલે કે આઠ કિગ્રા પાંચસો પચાસ ગ્રામ કહી શકાય સરલાની ખરીદી તો સરલાએ તમને ખબર છે સંતરા અને કેળા ખરીદ્યા છે ચાર પોઈન્ટ આઠસો સંતરા અને ચાર પોઈન્ટ એકસો પચાસ કેળા છે બંનેનો સરવાળો કરીએ એટલે આઠ પોઈન્ટ નવસો પચાસ કીગરા એટલે કે આઠ કીગરા નવસો પચાસ ગ્રામ થશે તો તમને ખબર છે બંનેમાં આઠ કીગરા તો છે જ પણ વધુ કોણ છે નવસો પચાસ ગ્રામ એટલે કે સરલાએ વધુ ફળ ખરીદ્યા હશે નવમો દાખલો બેતાલીસ પોઈન્ટ છ કિલોમીટર કરતાં અઠ્યાવીસ કિલોમીટર કેટલું ઓછું છે તો તમને ખબર છે સામાન્ય બાદ બાકી છે બેતાલીસ પોઈન્ટ છમાંથી અઠ્યાવીસ કિલોમીટર બાદ કરીએ છમાંથી શૂન્ય જાય તો છ બેમાંથી આઠ જશે નહીં દસ કો લીધો બારમાંથી આઠ જાય તો ચાર અહીંયા ચારના ત્રણથી જશે ત્રણમાંથી બે જશે તો એક એટલે ચૌદ પોઈન્ટ છ કિલોમીટર સામાન્ય બાદ બાકી હતી ને બાય બાય ફરી મળીશું સાતમા ભાગમાં